जय श्री कृष्ण। पहले चैप्टर धंधा स्वरूप हेतु कार्य क्षेत्र आप धंधो जो त्यार व्यवसाय जो हवे पछी आपणे जोवानुं छे रोजगार। रोजगार नो अर्थ अने तेनी लाक्षणिकता शुरुआत करिए। रोजगार एटले शुं? रोजगार एटले नोकरी। आ शब्द तो बधाने खबर छे। नोकरी एटले शुं? रोजगार एटले नोकरी निश्चित वेतनना बदला आपणे नोकरी करीए छीए तो एना बदलामां आपणे शुं मळे छे? पगार। वेतन કેવું હોય છે? નિશ્ચિત। તમે XYZ કોઈ જગ્યાએ નોકરી લાગો છો તો તમને કહેવામાં આવે કે ભાઈ તમને એક મહિનાના ભાગે ભાઈ 10,000 રૂપિયા મળશે, નિશ્ચિત છે। એક મહિનો થાય એટલે 10,000 રૂપિયા મળી જાય, અથવા તો રોજના 100 રૂપિયા કે રોજના 150 રૂપિયા। આ રીતે નોકરીની અંદર રોજગારની અંદર વેતન કેવું હોય છે? નિશ્ચિત હોય છે। રોજગાર એટલે નોકરી નિશ્ચિત વેતનના બદલામાં, વેતન પગાર કે નોકરી કરો છો કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર। કેમ અન્ય સાથેના? નોકરી ક્યારે કરવાની જરૂર પડે? જ્યારે આપણી પાસે પોતાનો બિઝનેસ ન હોય તો આપણે કોઈ અન્ય વ્યક્તિ પાસે જઈએ છીએ અને એની પાસેથી શું મેળવીએ છીએ? નોકરી। તો એ અન્ય સાથેના શું કરીએ છીએ? આપણી સાથે કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાનું કે એ વ્યક્તિ આપણને જે કામ સોંપે છે એ કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ। જો આર્થિક પ્રવૃત્તિ તો કહેવાય કે આપણે જે કાર્ય કરશું એના બદલામાં આપણને શું મળશે? લાભ। બરાબર છે? વેતન મળવાનું છે, પગાર મળવાનું છે, આટલા માટે પ્રવૃત્તિ તો કેવી કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કે ભાઈ રોજગાર એટલે ટૂંકમાં કહીએ તો નોકરી। નિશ્ચિત વેતનના બદલામાં વેતન કેવું હોય છે? નિશ્ચિત। નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય, જો જોઈ યાદ રાખજો કે નોકરીની અંદર કાર્ય શું કરવામાં આવે છે? સોંપવામાં આવે છે અને તે કાર્ય તમારે કરવાનું હોય છે। સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે એને શું કહેવાશે? રોજગાર। દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી એ પણ શું મેળવે છે? રોજગારી। એ પણ શું કરે છે? રોજગાર, નોકરી કરે છે કે નિશ્ચિત વેતન કે નોકરી એના બદલામાં એને શું મળે છે? કે દર મહિને નિશ્ચિત વેતન મળે છે। પણ એ શું કરે છે કે અન્ય વ્યક્તિ એમને જે સોંપેલું કાર્ય કરે છે। શિક્ષણ શિક્ષક શું કરે છે? જે રોજગાર મેળવવા માટે શિક્ષક આવેલા છે એમને જે કાર્ય સોંપવામાં આવેલું છે તેનું કાર્ય શિક્ષણ અભ્યાસ કરાવવાનું એ કાર્ય કરે છે અને એના બદલામાં એ નિશ્ચિત વેતન પ્રાપ્ત કરે છે તો એને શું કહેવાશે? રોજગાર કહેવામાં આવે છે। જોઈએ આપણે રોજગારની લાક્ષણિકતા। રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં, જોજો શું કહે છે અહીં, શ્રમના બદલામાં। રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન મળે છે। વેતન કેવું મળે છે? નિશ્ચિત વેતન। અને બીજી શું વાત કરી? નિશ્ચિત સમય પહેલેથી શું નક્કી કરેલો હોય છે? સમય કે ભાઈ એક મહિના પછી તમે પ્રથમને પગાર મળે, અથવા તો કોઈ કાર્ય એવું હોય કે જેની અંદર રોજના તમને એના કાર્ય બદલ વેતન ચૂકવવામાં આવતું હોય છે। તો રોજગારીમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમ, શ્રમ કેવા બે પ્રકારના છે? શારીરિક શ્રમ, બૌદ્ધિક શ્રમ। બૌદ્ધિક શ્રમ એટલે તમે જોશો તો બધા શિક્ષણના જે વ્યક્તિ એસીવાળી ઓફિસમાં સરસ કે ભાઈ બેંકમાં મેનેજર બેઠેલો હોય અને આપણને એમ થાય કે એ તો કામ બેસીને ફાઇલો લખે છે, એસીમાં બેઠો છે, પણ ત્યાં પણ એ શ્રમ કરે છે। કેવો? બૌદ્ધિક, બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરવો પડે છે। અને શારીરિક શ્રમ એટલે દેખીતો શ્રમ, તમે જોશો તો કામદારોને રોડ બનાવવા માટે જે મજૂરો કાર્ય કરે છે, આખો દિવસ ખાડો આખો દે ડામર નાખે આ બધું કરે, તો એ એમને કેવો છે? એનો શ્રમ શારીરિક શ્રમ, શરીરને કષ્ટ લાગે એવો શ્રમ। જ્યારે બૌદ્ધિક શ્રમ એટલે શરીરને એમાં કષ્ટ ઓછો થાય ફક્ત બુદ્ધિ બરાબર કે એનો ઉપયોગ કરવાનો હોય છે, એનો માનસિક તણાવથી કાર્ય
કરવાનો હોય છે માનસિક થાકની અંદર લાગે છે તો એ રીતે ગમે તે હોય શારીરિક કે મૌખિક રીતે જે શ્રમ કરે છે અને એ શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત શું મેળવે છે વેતન મેળવે છે સેની અંદર રોજગારની અંદર બીજું રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે કે નોકરીની અંદર રોજગારની અંદર આપણને જે નિશ્ચિત વેતન નક્કી કરેલું હોય છે એના બદલામાં શું મળે છે અન્ય લાભ પણ મળે છે ઘણીવાર દાખલા તરીકે તબીબી ભથ્થું કે પેન્શન તબીબી ભથ્થું પેન્શન બરાબર છે કે નોકરી કરતો કર્મચારી હોય જ્યારે રિટાયર થાય ત્યારે તેને શેની સુવિધા આપવામાં આવે છે કયો લાભ આપવામાં આવે છે પેન્શનનો કે ભાઈ નોકરી પૂર્ણ થયું તે છતાં દર મહિને એક્સપેન્સ અમુક ટકા આવી એમને જે એમનું નક્કી થાય એ પ્રમાણેનું પેન્શન આપવામાં આવે છે તબીબી ભથ્થું કે ઘણીવાર મેડિકલ માટે પણ એ લોકોને ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે કે ભાઈ માંદગી થઈ હોય તો હોસ્પિટલનું બિલ માટેના તો આ બધા ભથ્થાઓ એમને આપવામાં આવે છે એટલે નિશ્ચિત વેતન ઉપરાંતના પણ લાભો રોજગારીની અંદરથી પ્રાપ્ત થાય છે ત્રીજું રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે શું કહે છે કે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનાર આપણને જે વેતન આપે છે આપણને જે પગાર આપે છે એના તાબા હેઠળ કાર્ય કરવાનું છે એટલે કે એના હાથ નીચે એમને જે કાર્ય સોંપેલું છે એ કાર્ય કરવામાં આવે છે સ્વતંત્રતા નથી જે કાર્ય સોંપવામાં આવે એ જ કાર્ય આપણે કરવાનું હોય છે ચોથું રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત ઇમ્પોર્ટન્ટ રોજગાર નોકરી તમે ક્યારે કરી શકો જ્યારે એ કાર્ય કરવા માટેની તમારી પાસે શું હોય લાયકાત કે તમારે શિક્ષણ કાર્ય કરવું છે નોકરી કરવી છે શિક્ષકની તો તમારી પાસે શું હોવી જોઈએ લાયકાત ડિગ્રી હોવી જોઈએ એ કાર્ય કરવા જેની ડિગ્રી કે તમે જો બીએડ કરેલું હોય કે બીટીસી કરેલું હોય તો જ તમને શિક્ષકની નોકરી મળી શકે લાયકાત કાર્યનો સમય નિવૃત્તિ નિવૃત્તિ પછીનો લાભ વગેરે નિશ્ચિત હોય છે એમાં નિશ્ચિત હોય છે રોજગાર મેળવવા માટે આપણી લાયકાત નિશ્ચિત હોય છે કે આ એક્સાઇઝ જે વસ્તુ મળેલા હોય તો આ રોજગાર મળશે વેતન નિશ્ચિત હોય છે નિવૃત્ત ક્યારે થશે એ પણ પહેલેથી નક્કી કરવા માટે 60 વર્ષમાં થાય એટલે નિવૃત્ત પછી આપણાથી એમ નહીં કહેવાય પણ 2 વર્ષ વધારે કરવાનું પહેલેથી જ એની અંદર એ સમયગાળો નક્કી હોય છે નિવૃત્તિ પછી કયા લાભ મળશે કે ભાઈ પેન્શન મળશે કે નહીં મળે એ બધું જ પહેલેથી નક્કી કરવામાં આવેલું હોય છે નિશ્ચિત હોય છે પહેલેથી આપણને એ જણાવી દેવામાં આવે છે પાંચમા રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલ હોય છે શું કીધું રોજગારમાં માલિક અને કર્મચારી બંને પર નિયમ લાગુ પડે છે ફક્ત કર્મચારીને નિયમનું પાલન કરવાનું એવું નથી માલિકે પણ એના નિયમનું પાલન કરવું પડે છે કર્મચારીએ કયા નિયમનું પાલન કે એમને જે માલિક દ્વારા સોંપાયેલું કાર્ય છે એ નિયમિત સમય પ્રમાણે કરવું એનું પાલન કરવું પડે છે અને માલિકે પણ નિયમ પાલન માટે બંધાયેલો છે નિયમ કે નિયમ અનુસાર એને જણાવવાનું હતું કે એક મહિનાના અંતે મેં 110,000 પગાર આપો તો એ બંધાયેલો છે કે નિયમ અનુસાર એને એ કાર્ય એ પગાર આપવો વેતન આપવું પડે છે તો આમ અથવા તો કાર્ય કરાવવા બદલ કે જે તે વ્યવસાયિક વ્યક્તિ છે સોરી જે તે રોજગાર લાયકાત ધરાવતી વ્યક્તિ છે એમને લાયકાત અનુસાર એમને કામ સોંપવાનું એ પણ નિયમ એને લાગુ પડે છે તો અહીં કર્મચારી અને માલિક બંને નિયમનું પાલન કરવા માટે બંધાયેલું છે ત્યાર પછી રોજગારી મેળવનારે કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી આપણે નોકરી કરવી છે તો આપણે કોઈ મૂડીનું રોકાણ કરવું પડશે પૈસા ભેગા કરવા પડે ના આપણે તો જો જઈએ છીએ નોકરી કરીએ છીએ અને મહિને મળે છે પણ જો ધંધો કરવો હોય તો શું કરવું પડે તમારે પહેલેથી મૂડીનું રોકાણ કરવું પડે જો તમારી પાસે મૂડી હોય તો જ તમે ધંધો કરી શકો વ્યવસાય જો તમારે પોતાનો વ્યવસાય કરવો હોય તો પણ તમારી પાસે મૂડી હોવી આવશ્યક છે તમારું પહેલેથી મૂડીનું
આપણી લાયકાત અનુસાર આપણે નોકરી મેળવી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ માં કોઈ પણ મૂડીનું રોકાણ જરૂરી નથી. તો આ હતો આપણો પોઈન્ટ રોજગાર, રોજગારનો અર્થ અને એની લાક્ષણિકતાઓ. હવે પછી જુઓ તમે ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલના તમને આપી છે પાના નંબર 6. તો એ તમારે આ કોષ્ટકની અંદરથી વ્યવસ્થિત વાંચી લેવો અને એનો ખ્યાલ તમને આવી જશે. શા માટે? કારણ કે આપણે ધંધાની પણ પૂરેપૂરી ડિટેલમાં માહિતી જોઈ, વ્યવસાયની પણ જોઈ છે અને રોજગારની પણ સંપૂર્ણ માહિતી આપણે જોઈ, માટે આ ટોપિકમાં તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી નવા ટોપિકની આપણે શરૂઆત કરીએ, ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. બરાબર, આપણે ત્રણ પ્રકાર, આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકારો તો જોઈ ગયા, ધંધો વ્યવસાય અને રોજગાર. હવે આપણે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ જોવાનું છે. વેપાર એટલે શું? આ વેપારની વ્યાખ્યા અથવા તો વેપારનો અર્થ.
દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદ્યું. તમે દુકાનદાર પાસેથી એક પુસ્તક ખરીદો છો, એટલે પુસ્તકની ખરીદી સમય સામે તમે શું ચૂકવો છો? એને પૈસા, નાણા. તમને પહેલા જ કીધેલો ને, હવે આપણે એમાં થોડાક વર્ડ યુઝ કરવા પડશે. પુસ્તક પ્રમાણે અંદર નાણા શબ્દ વાપરશે, બરાબર છે? કે તમે એક પુસ્તક ખરીદો છો તો તમે પુસ્તકના બદલામાં શું ચૂકવો છો? નાણા ચૂકવો છો. અને વસ્તુના બદલામાં શું થયું કહેવાય ને, કે એક વસ્તુના બદલામાં નાણાનો વિનિમય થયો. કે તમે એક પુસ્તક ખરીદ્યું, એ પુસ્તક વેચનાર પાસેથી તમારી પાસે આવ્યું, એટલે પુસ્તક તમારી પાસે પુસ્તકનો વિનિમય થયો, અને એના બદલામાં તમારી પાસેના નાણા તમે વેચનારને દુકાનદારને આપ્યા. તો તમારી પાસેથી નાણાનો વિનિમય દુકાનદાર પાસે થયો. કે વસ્તુના બદલામાં શેનો વિનિમય કર્યો? નાણાનો. શેની આપણે કરી? વસ્તુના બદલામાં નાણા. એટલે વસ્તુના બદલામાં નાણાનો વિનિમય થયો એમ ગણાય. તમે હવે જો સેવાની વાત આપણને એમ થાય, આ તો વસ્તુ હતી એટલે આપણે વિનિમય કર્યો, પણ સેવાના બદલામાં કેવી રીતે નાણા ચૂકવવાનું? તો જુઓ, તમે બસની ટિકિટ ખરીદીને બસમાં મુસાફરી કરો છો. તમે શું કરો? બસમાં મુસાફરી કરવી હોય તો તમારે શું લેવી પડે? ટિકિટ. તમને ટિકિટ આપશે એની બદલામાં તમે એને નાણું આપશો? ના. તમને એ બસમાં મુસાફરી કરવા માટેની શું પૂરી પાડે છે? સેવા પૂરી પાડે છે. એના બદલ તમે એને શું પૂરું પાડ્યું? નાણું. ટિકિટ ખરીદી બસમાં મુસાફરી કરો એટલે નાણાના બદલામાં સેવાનો વિનિમય થયો એમ ગણાય. ખ્યાલ આવી ગયો હવે સેવાને વસ્તુના બદલામાં વિનિમય? હવે આપણે જોઈએ એની લાક્ષણિકતાઓ. કોની લાક્ષણિકતાઓ? વેપારની લાક્ષણિકતાઓ. વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. જોજો, કેમ મેં આર્થિક પ્રવૃત્તિ કીધી? આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા હવે બધાને જ આવડતી હશે. આર્થિક પ્રવૃત્તિ એટલે આપણે ઇકોનોમિક્સની અંદર પણ જોઈ ગયા, અને આપણા બીએ વિષયની અંદર પણ આપણે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા જોઈ છે. કંઈક મેળવવા, આવક મેળવવા મદદ કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો અહીં વેપારને પણ કેવી પ્રવૃત્તિ કીધી? આર્થિક પ્રવૃત્તિ. તમે વેપાર કેમ કરો છો? કંઈક મેળવવા, વ્યાખ્યામાં છે ને, નફાના હેતુથી કરો છો. માટે આ વેપાર પણ કેવી પ્રવૃત્તિ કહેવાય છે? આર્થિક વેપારનું લક્ષણ. બીજું, વેપારમાં બે પક્ષકાર હોય છે. પહેલાં જ કીધું ને આપણે, વેપાર કરવો હોય, વસ્તુનો વિનિમય કરવો હોય, વેપારમાં વિનિમય કરવાની વાત છે. અને વિનિમય કરવું હોય તો પક્ષકાર તો એક કરતાં વધુ જોઈએ. કેટલા પક્ષકાર હોય છે? બે પક્ષકાર. કયા કયા? ખરીદનાર હોય છે અને એક વેચનાર હોય છે. આપણે વાત કરી ને, દુકાનમાં પુસ્તક લેવા જવું હોય તો પુસ્તક એક ખરીદનાર હોય અને એક પુસ્તક વેચનાર હોય, તો જ તમે વસ્તુના બદલામાં નાણાનો વિનિમય શક્ય બનાવી શકો. તો વેપારમાં બે પક્ષકાર હોય છે. એક વાતમાં સવાલ શું છે? વેપારની અંદર કેટલા પક્ષકારો? કયા કયા? વેપારમાં બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર અને બીજો વેચનાર. ત્રીજું, વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. શું કીધું? વેપાર માટે વિનિમય અનિવાર્ય. વિનિમય એટલે આપણે વેપાર કરવો હોય તો આપણે તો કરવી પડે, કાં તો વસ્તુની આપણે કરવી પડે, કાં તો નાણાની આપણે કરવી પડે, નાણાના બદલામાં વસ્તુની, કાં વસ્તુના બદલામાં વસ્તુની. પણ વિનિમય તો અનિવાર્ય કરવો જ પડે ને, તો જ એને શું કહેવાય? વેપાર. વસ્તુ ખરીદો તો તમે નાણા ચૂકવો છો. શું થયો કહેવાય? વિનિમય. જો તમે વસ્તુ ખરીદો અને નાણા ન આપો તો મળશે વસ્તુ નહીં, વિનિમય થયો કહેવાય નહીં. તમે કંઈક એના બદલામાં ચૂકવ્યું તો જ એનો શું થયો કહેવાય? વિનિમય. એટલે વેપાર કરવા માટે વિનિમય કેવો છે? અનિવાર્ય. વિનિમય કરવો જ પડે, ક્યાં વસ્તુનો ક્યાં નાણા. ચોથું, વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. શું થયું? વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની શું થયું? ફેરબદલી. આપણે પુસ્તકનું જ ઉદાહરણ લઈએ. આપણે પુસ્તક ખરીદવા જઈએ છીએ, ત્યાં સુધી એ પુસ્તકની માલિકી કોની છે? પેલા વેચનારની છે. અને નાણા તમારી પાસે છે, નાણાના માલિક કોણ છો અત્યારે? તમે છો. હવે તમે પુસ્તક ખરીદો અને એના બદલામાં નાણા
જે હવે નાણાંના માલિક હતા હવે એ નાણાંનો માલિક વેચનાર બન્યો અને વેચનાર પાસે જે પુસ્તક હતું અને એનો માલિક હતો એ પુસ્તકના માલિક હવે કોણ બન્યા તમે એટલે શું થયું અહીં બે પાર્ટી વસ્તુ કે સેવાની જે માલિકી હતી એ માલિકી શું થઈ ફેર બની માલિક બદલાઈ ગયા પુસ્તકનો માલિક વેચનારનો થયો હવે કોણ બની ગયો ખરીદનાર નાણાંના માલિક તમારા તમે હતા હવે કોણ બની ગયા વેચનાર આમ નાણાંની માલિકીની શું થઈ કહેવાય ફેર બદલી વસ્તુના અવેજમાં એક વસ્તુના સ્થાને બીજી વસ્તુને અવેજ કહેવાય વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે જો વસ્તુના બદલામાં ક્યાં તો નાણાંની ચૂકવણી થાય છે ક્યાં તો સેવા ઉદાહરણ જોયું ને આપણે પુસ્તકના બદલામાં નાણાં ચૂકવ્યા અને સેવા એટલે કે બસમાં મુસાફરી કરવાની સેવા બદલ આપણે નાણાં એને ચૂકવ્યું છઠ્ઠું વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે સતત વેપાર ચાલુ જ રહે છે કેમ કારણ કે વ્યક્તિને વસ્તુની જરૂરિયાત પડવાની છે અને એ વસ્તુ એ ખરીદશે એટલે સતત વસ્તુની આપણે વિનિમય થતો રહેશે વસ્તુ સેવા કે નાણાંનો માટે આ પ્રવૃત્તિ કેવી છે સતત ચાલતી પ્રવૃત્તિ સતત આ પ્રવૃત્તિ આ કાર્ય ચાલુ જ રહે છે સાત વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે વસ્તુ કે સેવાનું મૂલ્ય કોની અંદર નક્કી થાય છે નાણાંની અંદર વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે આપણે વ્યાખ્યામાં જોયું તો ખરું એ કેવી પ્રવૃત્તિ છે કાયદેસર થતી પ્રવૃત્તિ છે બરાબર છે તો આ છે વેપારના લક્ષણો હવે પછી બીજો એક પોઈન્ટ આવે છે વેપારના પ્રકારો પરીક્ષામાં વધારેમાં વધારે વાર પૂછાયેલો પ્રશ્ન વેપારના પ્રકાર પ્રશ્ન પૂછાય વેપારના પ્રકાર કેટલા છે કયા કયા તો જવાબ લખો વેપારના બે પ્રકાર છે પહેલું આંતરિક વેપાર બીજું આંતરરાષ્ટ્રીય વેપાર વેપારના કેટલા પ્રકારો બે આંતરિક અને આંતરરાષ્ટ્રીય આંતરિક એટલે આપણા રાષ્ટ્રની અંદર થતો વેપાર અને આંતરરાષ્ટ્રીય એટલે આપણા દેશની બહાર આપણે બીજા દેશ સાથે વેપાર કરીએ છીએ તેની વાત કરી છે તો જોઈએ આપણે આંતરિક વેપાર વ્યાખ્યા મળે કે દેશની સરહદમાં આપણા દેશની સરહદમાં સરહદમાં જ જુદા જુદા વિસ્તારો સાથે માં થતો વેપાર એટલે આંતરિક વેપાર જેમ કે આપણા દેશના સરહદની અંદર જ થશે આપણે જુદા જુદા વિસ્તારમાં કે જુદા જુદા રાજ્યની અંદર એનો વેપાર કરી શકીએ છીએ તો એવો વેપાર એટલે આંતરિક વેપાર જેમ કે અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટીઓ ખરીદી આંતરિક વેપાર કહેવાય કેમ અમદાવાદ અને કાશ્મીર બંને ભારતના ભાગ છે રાષ્ટ્રના આપણા તો રાષ્ટ્રની અંદર જ આ વેપારો થાય છે કે પછી નાગપુરનો વેપારી રાજકોટથી નારંગી મોકલાવ્યો નારંગી મોકલાવ્યો એટલે શું કહેવાય કહેવાય આંતરિક વેપાર થયો કહેવાય વિતરણની દ્રષ્ટિએ વિતરણ વિસ્તરણ વિતરણની દ્રષ્ટિએ વહેંચવાનું વિતરણ એટલે વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના બે ભાગ પાડી શકાય જથ્થાબંધ વેપાર અને છૂટક જથ્થાબંધ અને છૂટક આપણને ખબર જ છે કોઈ વસ્તુ આપણે ઘણા બધા જથ્થામાં ખરીદીએ તો જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદીએ છીએ અને છૂટી છૂટી ખરીદવી હોય તો છૂટક વેપારી પાસે જથ્થાબંધ વેપારી મોટા પાયા પર ઉપર ઉત્પાદન પાસેથી માલની ખરીદી કરી છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું શું કરે છે વેતન કે આ જથ્થાબંધ વેપારી છે શું કરશે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદશે અને છૂટક વેપારીને એ વસ્તુ વેચી દેશે અને છૂટક વેપારી ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચાડશે જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી છે હવે જોજો શું કીધું આપણને જથ્થાબંધ વેપારી માલ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વે
વેપારી વચ્ચેની કડી છે. વસ્તુનું ઉત્પાદન કરનાર એને શું કહેવાય? ઉત્પાદક. આ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદશે જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કોને માલ વેચશે? છૂટક વેપારી. વાહન વ્યવહાર કરવો પડે છે.
સંદેશા વ્યવહાર વખાર વસ્તુને રાખવા માટે વખાર એટલે કે ગોડા અને આડત્યાઓની સેવાઓનો સમાવેશ થાય છે કોની અંદર વાણિજ્યની અંદર પ્રશ્ન પૂછાય વાણિજ્યમાં કોનો સમાવેશ થાય છે બેંકિંગની સેવા વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર આડત્યા વખાર વગેરેનો સમાવેશ થાય છે વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દ્રષ્ટિએ વિશ્વ એક શું બની ગયું છે બજાર બન્યું છે તો ખ્યાલ આવી ગયો વાણિજ્ય એટલે શું વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ એમાં કોનો કોનો સમાવેશ થાય છે વાણિજ્યની અંદર બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર ગોડા આડત્યાઓ વગેરેનો સમાવેશ વાણિજ્યમાં કરવામાં આવે છે કે આ બધી જે સેવાઓ છે એ વેપારને યોગી સેવાઓ છે તો હવે આપણે જોઈએ એને લાક્ષણિકતાઓ કે ભાઈ વાણિજ્યની લાક્ષણિકતાઓ પહેલું વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે વ્યાખ્યા જુઓ તો એમાં વેપારનો સમાવેશ થાય કેમ વાણિજ્ય એટલે વેપાર ને વેપારને સહાયક સેવાઓ કે એના વાણિજ્યના શબ્દની અંદર જ વેપારનો સમાવેશ થઈ ગયો છે બીજું વાણિજ્ય એક આર્થિક પ્રવૃત્તિ છે કેમ વેપારનો સમાવેશ નહીં કરો વેપાર કાપો છે તો નફાના હેતુથી કરવાનો છે માટે પ્રવૃત્તિ કેવી કહેવાય કે આર્થિક પ્રવૃત્તિ તો વાણિજ્ય એ પણ એક કેવી પ્રવૃત્તિ છે આર્થિક કે જે સેવાઓ છે એ સેવાના બદલામાં એને શું પ્રાપ્ત થશે નાણાં પ્રાપ્ત થશે નાણાંનો વિનિમય સેવાના બદલામાં થશે માટે આ પણ એક પ્રવૃત્તિ થઈ આર્થિક પ્રવૃત્તિ ત્યારબાદ ત્રીજું વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો એમાં સમાવેશ થાય છે જેવી કે બેન્કિંગ વીમો વાહન વ્યવહાર ચોથું વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે શું કીધું વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો સહાયક સેવાનું સાતત્ય હોય છે અને છઠ્ઠું છે વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે કે ગ્રાહકને વાજબી કિંમતે વસ્તુ પૂરી પાડવી હોય તો એ વસ્તુની સેવાઓ સમય અનુસાર મળવી જોઈએ જે આ વાણિજ્ય સેવાઓને કારણે શક્ય બને છે અને એને કારણે ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય છે તો આ હતું આપણું વાણિજ્ય નાનો મસ્ત એવો પોઈન્ટ છે કે વાણિજ્ય એટલે શું અને એની લાક્ષણિકતા વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ કઈ કઈ સહાયક સેવાઓ બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર વગેરે હવે પછીનો ટોપિક છે આપણે આઠમું આઠમા પેજ પર તમને જોઈએ વેપાર અને વાણિજ્યનો તફાવત શું આપેલું છે આપણને વેપાર અને વાણિજ્યનો તફાવત તો પહેલા એનો અર્થ લખવાનો તફાવતમાં એક બાજુ વેપાર અને એક બાજુ વાણિજ્ય કે વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે જ્યારે વાણિજ્ય એટલે શું વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ અર્થ એટલે તમારો એક મુદ્દો પૂરો ત્યારબાદ એનું કાર્યક્ષેત્ર કે ભાઈ વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે વિશાળ છે કારણ કે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે ત્રીજું પક્ષકારો વેપારમાં કેટલા પક્ષકારો છે કે વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી કેવા હોય છે પરિચિત કે તમે વેપાર કરો છો તો તમે જેની સાથે વેપાર કરવાનો છે એ વ્યક્તિ સાથે તમે પરિચય મેળવી ચૂકેલો હોય છે અને નજીકના સ્થળે હોય છે જ્યારે વાણિજ્યમાં શું છે વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે છતાં સહાય સેવાઓ મેળવી શકે છે આ